नमस्ते मित्रों, आजना वीडियो में विश्वनी सौथी मोटी योजना जे भारतनी अंदर 50 करोड़ थी वधु लोकोनो तेनी अंदर समावेश थाय छे ते आयुष्यमान भारत योजना विषे आजना वीडियो में बात करीशुं। आयुष्यमान भारत योजना शू छे, तेनो परिचय, तेना लाभ, साथे साथे तमे स्क्रीन ऊपर जोई शको छो ते तमाम प्रश्नोनो जवाब आजना वीडियो में तमने मळशे के कोण कोण आ योजना में लाभ लई शके, कोई मर्यादा छे जेवी के जाति, आवक, उमर वगैरह, केवी रीते आ योजनानी अंदर लाभ मळे, कई कई हॉस्पिटल में लाभ मळशे, कया कया रोगों में के सर्जरी में सारवार मळशे, तमारी मदद कोण करशे, आ योजना हेठळ लाभार्थी ने सारवार पेटे रकम केवी रीते मळशे, जेवा तमाम प्रश्नों जवाब तमने आजना वीडियो में आपशी। तो खास उपयोगी वीडियो छे, मोटा मोटी योजना छे, भारतनी अंदर 50 करोड़ थी वधु लोको साथे जोड़ायेली आ योजना छे, तो तेनो परिचय तमारी पासे होवो जरूरी छे। तो चालो मित्रों वीडियो ने शुरुआत करी। हवे सौथी पहला आयुष्यमान भारत योजना नो परिचय अने एना लाभ विषे जोईए। तो 15 ऑगस्ट 2018 ना रोज देशना वडाप्रधान नरेन्द्र मोदीए प्रधानमंत्री जन आरोग्य योजना की घोषणा करी थी, एटले के आयुष्यमान भारत योजना। हवे आ योजना विश्वनी सौथी मोटी स्वास्थ्य वीमा योजना छे। अत्यार सुधी विश्वनी अंदर तमाम योजना छे स्वास्थ्य वीमा, तेमां सौथी मोटा मोटी योजना आ छे। हवे आ योजना हेठळ अंदाजित देशना 10 करोड़ परिवार एटले के 50 करोड़ जेटला लोकोने आवरी लेवामां आवे छे। आ योजना अंतर्गत दर वर्षे 5 लाखनो स्वास्थ्य वीमो मळशे। आ योजनानो लाभ अंदाजित 8 करोड़ ग्रामीण परिवारो अने 2.4 करोड़ शहरी परिवारोने मळशे, एटले के देशनी लगभग 45% जनसंख्याने स्वास्थ्य वीमो मळशे। એટલે આ યોજના હેઠળ તમે જુઓ એ રીતે 5 લાખનો સ્વાસ્થ્ય વીમો મળશે અને દેશની 45% જનસંખ્યા છે જે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આવરી લેવામાં આવી છે, એટલે કે આયુષ્યમાન ભારત યોજના હેઠળ તેમને આવરી લેવામાં આવી છે। આ યોજનાનું રાષ્ટ્રીય સ્તરે નેશનલ હેલ્થ એજન્સી અને રાજ્ય સ્તરે સ્ટેટ હેલ્થ એજન્સી છે તે કામ કરશે। હવે કોણ કોણ આ યોજનાનો લાભ લઈ શકે, તો તેની અંદર જોઈએ તો ભારત સરકાર દ્વારા વર્ષે 2011-12માં હાથ ધરાયેલ સામાજિક આર્થિક સર્વેક્ષણ મુજબ જે પરિવારનો ગરીબ રેખા હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે, જે પરિવારો બીપીએલ કાર્ડ ધારક છે એ તમામ ગરીબ પરિવારને આ યોજના હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે। હવે ગુજરાતમાં 44 લાખથી વધુ ગરીબ વંચિત પરિવાર, 2.5 કરોડ નાગરિકોને 100% સરકારી ખર્ચે આ યોજના હેઠળ લાભ મળી રહ્યો છે। હવે સરકાર આ યોજના અંતર્ગત અપડેટ કરી વધુ પરિવારને આવરી લેવાનો પ્રયત્ન દર વર્ષે કરે છે, એટલે એવું નથી કે 2011-12માં જે સરકારે જાહેર કર્યું એ મુજબ જ આ યોજનામાં લાભ મળશે। દર વર્ષે આ યોજનાની અંદર સરકાર અપડેટ કરતી આવે છે, વધુ ને વધુ આ યોજના હેઠળ લાભ મળે એવો સરકારનો પ્રયત્ન છે। હવે આગળ જોઈએ તો કોઈ મર્યાદા છે જેવી કે જાતિ, આવક, ઉંમર વગેરે, તો આ યોજનામાં કોઈ જાતિગત ઉંમર મર્યાદા ધ્યાનમાં રાખવામાં આવતી નથી। જેમની વાર્ષિક આવક ઓછી છે, જેમનો સમાવેશ ગરીબ રેખા નીચે જીવતા પરિવારમાં કરવામાં આવે છે, જેઓ નાના અને કાચા મકાનમાં રહે છે, ઘરવિહીન છે, તેમને આ યોજનાનો લાભ મળે છે। તમામ શ્રમિકો અને દિવ્યાંગોને આ યોજનાનો લાભ મળે છે। આ ઉપરાંત બીપીએલ કાર્ડ ધારક, અનુસૂચિત જાતિ, જનજાતિ, વિચરતી અને વિમુક્ત જાતિઓનો સમાવેશ સીધો આ યોજનામાં કરવામાં આવેલ છે। પરિવારની વ્યક્તિઓની સંખ્યામાં કોઈ મર્યાદા રાખવામાં આવેલ નથી, એવું નથી કે પરિવારમાં 1 વ્યક્તિ 2 વ્યક્તિ કે તેને મળશે। ટૂંકમાં અહીંયા જે જે આપણે મુદ્દા જોયા એમાં તમે સમાવેશ થતા હોય, પરિવારની કોઈ વ્યક્તિની મર્યાદા નથી, ગમે એટલી વ્યક્તિને લાભ મળી શકે છે। હવે આગળ જોઈએ તો કેવી રીતે લાભ મળે, તો જે લાભાર્થીનો સમાવેશ આ યોજનામાં થાય છે તેમને આયુષ્યમાન ભારત સાથે જોડાયેલી કોઈ પણ સરકારી ખાનગી હોસ્પિટલમાં આ યોજનાનો લાભ મળે છે। હોસ્પિટલમાં દાખલ થતી વખતે આયુષ્યમાન કાર્ડ બનાવવું જરૂરી છે, આધાર કાર્ડ, રેશન કાર્ડ બતાવવું પણ જરૂરી છે। હવે આયુષ્યમાન કાર્ડ સ્ટેટ હેલ્થ એજન્સી દ્વારા તેમજ આયુષ્યમાન મિત્ર દ્વારા કાઢી આપવામાં આવે છે, એટલે આ યોજના હેઠળ તમને આયુષ્યમાન કાર્ડ મળે છે। જો તમે આ યોજનામાં સમાવેશ થતા ન હોય, કાર્ડ ન હોય, તો તમને કાર્ડ રહ્યું તે સ્ટેટ હેલ્થ એજન્સી દ્વારા તમને કાઢી આપવામાં આવે છે, અથવા તો આયુષ્ય મિત્ર જે દરેક હોસ્પિટલ સંકળાયેલી હોય છે તેમાં હોય છે તે તમને કાઢી દે છે।
હવે કઈ કઈ હોસ્પિટલમાં લાભ મળશે? તો આ યોજના હેઠળ સંકળાયેલી દેશની તમામ સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલમાં લાભ મળી શકે છે. આ યોજના હેઠળ 20,000 હોસ્પિટલનું જોડાણ કરવાનું સરકારનું લક્ષ્ય છે. અત્યારે લગભગ 8-10 હજાર હોસ્પિટલની અંદર આ યોજનાનો લાભ મળે છે, પણ સરકારનું એવું લક્ષ્યાંક છે કે 20,000 હોસ્પિટલને આ યોજના હેઠળ જોડાવાની. ગુજરાતની અંદર જોઈએ તો 2,000થી વધુ છે સરકારી અને ખાનગી હોસ્પિટલની અંદર આ યોજના હેઠળ લાભ મળે છે. આ યોજનાનું લિસ્ટ ઓનલાઈન કેવી રીતે ચેક કરવું તે અંગેનો વિડીયો હું ચેનલ ઉપર મૂકીશ. મિત્રો, આ યોજનાને લગતી તમામ માહિતીના વિડીયો આપની ચેનલ ઉપર મળશે. એક પછી એક વિડીયો તમને આ ચેનલ ઉપર મૂકીશ કે તમારું નામ છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું, કઈ કઈ હોસ્પિટલમાં લાભ મળે તે કેવી રીતે ચેક કરવું તે અંગેના તમામ વિડીયો આ ચેનલ ઉપર તમને મળશે. હવે આગળ જોઈએ તો કયા રોગ કે સર્જરીમાં સારવાર મળે. તો આયુષ્યમાન ભારતમાં કુલ 1400 પ્રકારની સર્જરી, તપાસ અને પ્રોસિજરનો લાભ મળશે. આખી સર્જરીનું લિસ્ટ છે એનો પણ વિડીયો આપણે મૂકશી. મોટી બીમારીઓ અને મોટા ઓપરેશન તેમજ હોસ્પિટલમાં તમામ પ્રકારની કરવામાં આવતી પ્રક્રિયાનો લાભ વિનામૂલ્યે મળશે. ડિટેલ સાથે કયા કયા રોગમાં સારવાર અને ઓપરેશન મળશે તેનો વિડીયો આપણે આ ચેનલમાં મૂકીશું. તમારી મદદ કોણ કરશે આ ખાસ છે. તો આ યોજના હેઠળ સંકળાયેલ હોસ્પિટલમાં આયુષ્ય મિત્રની નિમણૂક કરવામાં આવે છે, જે દર્દીના દાખલથી થવાથી લઈ ડિસ્ચાર્જ સુધીની તમામ પ્રક્રિયાઓને પૂર્ણ કરવામાં મદદ કરે છે. એટલે જે આ યોજના હેઠળ સંકળાયેલી હોસ્પિટલ છે તેમાં આયુષ્ય મિત્રની એક નિમણૂક હોય છે, તે તમે ત્યાં દાખલ થવાથી લઈ ડિસ્ચાર્જ સુધીની તમામ કામ છે તે કરે છે. લાભાર્થીને સારવાર પેટે રકમ કેવી રીતે મળે? તો આ યોજના હેઠળ વ્યવહારો પેપરલેસ અને કેશલેસ થશે. નીતિ આયોગની ભાગીદારી દ્વારા એક IT પ્લેટફોર્મ દ્વારા લાભાર્થીને સીધા ખાતામાં જમા રકમ થશે. એટલે આ યોજના હેઠળ જે સારવાર થશે તે તમામ કેશલેસ થશે. નીતિ આયોગ દ્વારા એક IT પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે જેના દ્વારા લાભાર્થીને સીધા ખાતામાં રકમ જમા થાય છે. મિત્રો, આ વિડીયોમાં આપણે આયુષ્યમાન ભારત યોજનાની કેટલીક માહિતી મેળવી. આગળ પણ આ યોજનાને લગતા બીજા વિડીયો આપણી ચેનલ ઉપર મૂકીશું. મિત્રો, તમે મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો. જય જવાન, જય કિસાન, જય હિન્દ.